राजकोट शहर में शुरुआत थी ज वैक्सिनेशन में अमने बहुत सारो प्रतिसाद मळ्यो छे। आजे जोई शकीए तो आखा राज्य में राजकोट शहर की कामगिरी खूब सुंदर रही छे अने एमने वखाणमां पण आवी रह्यो छे। राजकोट शहर में अमे जोईए जो तो लईने चालीए कि अमारी पॉप्युलेशन 15 लाख जेटलानी छे अने टार्गेट पॉप्युलेशन एटले कि 18 वर्षना उपरना जेटला पण लोको छे जो तो आ लोको 10 लाख करता होय एनी आजूबाजू तो लगभग अराउंड 65-70% अमारो वैक्सीनेशन पूर्ण थई गयु छे। आ एक बहु सारी वस्तु कहेवाय, एक सारी बात कहेवाय अने हवे एक महाअभियान राज्य सरकार द्वारा उपाड़वामां आव्युं छे। आ महाअभियान एटला माटे छे के जे थोड़ा घणा लोको रही गया होय आ लोकोने पण आपणे मोटिवेट करीने लई आववाना छे के बधा लोको वैक्सीनेशन लए, कारण के अमे बधा जाणीए छीए अत्यारे सुधी पण आपणे बे वेव्स कोविडना झेली चूक्या छीए अने बीजा वेवमां तो अमने घणुं नुकसान पण थयुं। आ बधुं ध्यानमां राखीने एक वैक्सीनेशन जे ग्रामबाण छे जेनाथी आपणे लोकोने कोविड थवाथी जे एना जे सिम्पटम्स छे डेथ थती होय आपणे अटकावी शकाय अने कोविड वायरस जे कोरोना वायरस छे एने आपणे जे ट्रांसमिशन छे एने अटकावी शकाय। અમે આ જેવી રીતે રાજકોટ શહેરે અમને અત્યારે પ્રતિસાદ આપ્યો છે, લોકો આગળ આવીને વેક્સિનેશન લીધી છે, આમાં બધું હવે વેગ મળશે આપણા પાસે વેક્સિનેશન માટે વેક્સિન્સનું પણ બહુ મોટા પ્રમાણમાં હવે આપણા પાસે જથ્થા પણ આવી ગયા છે, આમાં હવે કંઈ પ્રોબ્લેમ પણ નથી। તો એક મહાઅભિયાન ઉપાડવામાં આવ્યું છે, આજે 50 સેન્ટર્સ ઉપર અમારા દ્વારા આ અભિયાન ઉપાડવામાં આવ્યું છે અને હવે આને વધારીને આપણે 250 જેટલા સેશન સાઇટ્સ ઊભી કરીશું અને દરરોજના 25,000નું ટાર્ગેટ આપણે નક્કી કરવામાં આવી રહ્યું છે જ્યાંથી આપણે લોકોને ટાર્ગેટ આપીશું। સૌથી પહેલાં તો ઇમ્પોર્ટન્ટ છે, જો તો લોકોએ માસ્ક પહેર્યા હોય દેટ ઇટ સેલ્ફ ઇઝ અ બિગ સોશિયલ ડિસ્ટન્સ। માસ્ક એટલે કે એક તરહથી મિની લોકડાઉન જ થઈ ગયું, આપણો જે મોડું અને નાકથી આ વાયરસ ફેલાય છે એ અટકાઈ જશે અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે એના માટે પણ તંત્ર બહુ પ્રયત્ન કરી રહ્યા છે અને લોકોને વારંવાર બોલવામાં આવી રહ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય। સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે પરંતુ માસ્ક સૌથી વધારે જરૂરી છે, બધા લોકો માસ્ક પહેરશે તો આ વાયરસને આપણે અટકાવી શકાય। થેન્ક યુ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં જે વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનને વધુ વેગ મળે અને રાજકોટ શહેરના તમામ નાગરિકો છે એ 100-100% વેક્સિનનો લાભ લે, કારણ કે વેક્સિન એ એક જ માત્ર રામબાણ ઈલાજ છે કોવિડ સામે, ત્યારે રાજકોટના તમામ નાગરિકો મેક્સિમમ વેક્સિન લેવા માટે થઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ દિશામાં પ્રયત્નો ધરવામાં આવ્યા છે અને આનંદની વાત એ પણ છે કે હાલમાં ગુજરાતમાં 4થા નંબરે એ રાજકોટ મહાનગર વેક્સિનેશન માટે 4થા નંબર પર સ્થાન ધરાવે છે। આ 4થા નંબર પરથી 1લા નંબર પર રાજકોટ મહાનગર આવે એના માટે રાજકોટ મહાનગરના દરેક નાગરિકોની ફરજ છે કે આપણે વેક્સિનેશનને આપણી પોતાની જવાબદારી, આપણી પોતાની ફરજના ભાગ સ્વરૂપે આપણે આપણા પોતાના પરિવારની સલામતી માટે એ વેક્સિન લે, બસ એટલી જ મારી આપ સૌને નમ્ર અપીલ છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે। ધન્યવાદ।